यह उस वीर इतिहास पुरुष की अनुपम अमर कहानी है जो रक्त कणों से लिखी गई, जिसकी जय हिंद निशानी है। प्यारा सुभाष, नेता सुभाष, भारत भूखा उजियारा था, पैदा होते विगणिकों ने जिसका भविष्य लिख डाला था। हेलो फ्रेंड्स, वेलकम टू माय पॉडकास्ट। दिस इज द सीरीज बेस्ड ऑन अ पावरफुल लीडर सुभाष चंद्र बोस। लास्ट वीडियो में अपने जे बात करी थी ते अहीं थी कंटिन्यू करी। सुभाष चंद्र बोस इंडियन नेशनल आर्मी ना लीडर, इंडियन नेशनल कांग्रेस अने फॉरवर्ड ब्लॉक ना प्रेसिडेंट तरीके नी पण जवाबदारीओ निभावी हती। जनरल मोहन सिंह बाद तेओ ज इंडियन नेशनल आर्मी ना नेता हता। तेओए 4 जुलाई 1943 थी 18 ऑगस्ट 1945 सुधी आ सेनानी आगेवानी करी हती। तेओ भारतनी INC ना प्रमुख पण रह्या हता। जवाहरलाल नेहरू बाद 18 जानुआरी 1938 થી લઈને 29 એપ્રિલ 1939 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા। ત્યાર પછી 1939માં ત્રિપુરી અધિવેશનમાં ગાંધીજી અને અન્ય કોંગ્રેસીઓ સાથે મતભેદ થવાથી તેમની જગ્યાએ રાજેન્દ્ર પ્રસાદ આવ્યા હતા। આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝે પોતાના દમ ઉપર ફોરવર્ડ બ્લોક નામની પાર્ટી બનાવી હતી, જેના તેઓ 22 જૂન 1939 થી 16 જાન્યુઆરી 1941 સુધી અધ્યક્ષ રહ્યા હતા। સુભાષચંદ્ર બોઝના ધર્મપત્નીનું નામ એમિલી સેંકલ હતું। તેમને એક પુત્રી પણ છે, અનિતા બોઝ, જેઓ વર્તમાનમાં જીવિત છે। માતા પ્રભાવતી દત્ત અને પિતા જાનકીનાથ બોઝના આ પુત્રએ અંગ્રેજોને પોતાના અંતિમ સમય સુધી હંફાવ્યા હતા। તેઓનો અભ્યાસ બાપ્ટિસ્ટ મિશન્સ પ્રોટેસ્ટન્ટ યુરોપિયન સ્કૂલ કટકમાં ઈસવીસન 1902 થી 1909 દરમિયાન થયો હતો। આ પછી તેઓએ રેવન્સો કોલેજિયેટ સ્કૂલ કટકમાં 1909 થી 1912 દરમિયાન શિક્ષણ લીધું હતું। ત્યારબાદ 1912 થી 1915ના સમયગાળામાં તેઓએ પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં અભ્યાસ કર્યો હતો, જે 1916 સુધી ચાલ્યો। 20 જુલાઈ 1917માં સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણ્યા બાદ ઈસવીસન 1919માં તેઓ ફિટ્ઝ વિલિયમ હોલ નોન કોલેજિયેટ સ્ટુડન્ટ બોર્ડ કેમ્બ્રિજમાં અભ્યાસ માટે દાખલ થયા અને 1921 સુધી ત્યાં અભ્યાસ કર્યો। આ રીતે સુભાષચંદ્ર બોઝે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું। તો હવે પછીની માહિતી મેળવશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, ઇન્કલાબ, ઝિંદાબાદ।